એક વખત જંગલમાં કીડીઓનું એક મોટું ટોળું રહેતું હતું. કીડીઓની રાણી ક્લેરા ખૂબ જ દયાળુ હતી, પણ તેની દાસી વેરોનિકા ખૂબ જ ઘમંડી હતી. એક દિવસ ક્લેરા પોતાના ટોળાની સાથે જંગલની બીજી તરફ જઈ રહી હતી કે ત્યાં જ તેના કાનોમાં વરુનો અવાજ સાંભળવા મળ્યો. જલ્દી બધા અહીંયાથી ખસી જાઓ. પણ વેરોનિકા ના હટી. આ તારી શું જીત છે વેરોનિકા? જલ્દી ત્યાંથી ખસી જા, નહીં તો વરુ તને આવીને પગ નીચે દબાવીને જતા રહેશે. તો વિના કારણ મરી જઈશ. દર વખતે આપણે આપણો રસ્તો કેમ બદલવો પડે છે? તું સારી રીતે જાણે છે વેરોનિકા, આપણે બધા પ્રાણીઓથી સૌથી નાના પ્રાણીઓ છીએ. ના મહારાણી, હું અહીંથી નહીં ખસું. આ મારો આદેશ છે વેરોનિકા, જલ્દી ત્યાંથી ખસી જા, નહીં તો તું મરી જઈશ. ક્લેરાની વાત સાંભળી વેરોનિકા ગુસ્સો કરી ત્યાંથી હટી ગઈ. ઘરે પાછા આવીને ક્લેરા ગુસ્સે થતી ક્લેરોનિકાને કહે છે, તને તારા જીવની કંઈ પડેલી છે કે નહીં? મને તે ખબર નથી પડતી કે આપણે જ સૌથી નાના પ્રાણી કેમ છીએ. શું આપણે બધા પ્રાણીની જેમ આકારમાં મોટા ના થઈ શકીએ? હું તને સમજાવી સમજાવીને થાકી ગઈ છું વેરોનિકા, આવું ના થઈ શકે. તું આવા સપના જોવાનું છોડી દે. કેમ ના થઈ શકે? મેં સાંભળ્યું છે કે આ દુનિયામાં બધું જ સંભવ થઈ શકે. જોજો મહારાણી, એક દિવસ મારો આકાર પણ આ પ્રાણીઓની જેમ મોટો હશે. તે દિવસે હું જંગલના બધા પ્રાણીઓને સબક શીખવાડી દઈશ. વેરોનિકાની વાત સાંભળી ત્યાં ઉભેલી બીજી કીડીઓ તેનો મજાક ઉડાવવા લાગી. અત્યારે જેટલો હસવો હોય મારા ઉપર તેટલો હસી લો. જે દિવસે મારો આકાર મોટો થઈ જશે, તે દિવસે અસલી રાણી હું જ બનીશ. આટલું કહીને વેરોનિકા જંગલમાં ફરવા જતી રહી. હાથી દાદા, જે પોતાની મસ્તીમાં આવતા હતા, તેમનો પગ મૂકતા પહેલા વેરોનિકા સ્ફૂર્તિથી ત્યાંથી હટી ગઈ. તને ભગવાને આટલો મોટો બનાવ્યો છે તેનો અર્થ એમ નથી કે તું જોયા વગર ક્યાંય પણ તારો પગ મૂકી દે. કીડીનો અવાજ સાંભળી હાથી દાદા આમ તેમ જોવા લાગ્યા. હાથી દાદા મનમાં ને મનમાં બોલ્યા કે, કોણ બોલે છે આ? મને તો કોઈ દેખાતું નથી. તારી આંખો ફાડીને જરાક નીચે જોઈ લે, હું તને દેખાઈ જઈશ. હાથી દાદાએ જ્યારે નીચે નમીને જોયું ત્યારે તેમણે જોયું કે એક નાની કીડી ક્રોધિત થયેલી તેમને જોતી હતી. માફ કરજે નાની કીડી, હું તને જોઈ ના શક્યો. હા ઠીક છે, જો હું તને ના જોઈ શકતી હોત તો અત્યાર સુધી ભગવાન જોડે પહોંચી ગઈ હોત. ભૂલ તારી છે, તારે આ જગ્યાએથી ના નીકળવું જોઈએ. કેમ? શું અમે જંગલના પ્રાણીઓ નથી? હા, તું પણ જંગલની પ્રાણી છે, પણ તારે વિચાર કરવો જોઈએ કે તું તો સૌથી નાના આકારનું પ્રાણી છે. તમારા મોટા આકાર પર આટલો ઘમંડ ના કરશો હાથી દાદા. તમે પેલી કહેવત તો સાંભળી હશે ને, કે એક નાની કીડી મોટા હાથીના કાન ઉપર ચોંટી જાય તો તેને પણ પાઠ ભણાવી દે છે. આટલું કહીને કીડી બહુ જ સ્ફૂર્તિપૂર્વક હાથી દાદાના કાન સુધી પહોંચી ગઈ અને કાનમાં તેણે કરડી લીધું. તને આટલા માટે ભગવાને નાની બનાવી છે? હું તારી ફરિયાદ જંગલના મહારાજને જરૂર કરીશ. હાથી દાદા તો ક્રોધિત થઈને જંગલના રાજા સિંહ પાસે પહોંચી ગયા અને ગુસ્સામાં ને ગુસ્સામાં બધી વાત કહી દીધી. જંગલના રાજા સિંહે રાણી ક્લેરાને તેના ગ્રુપ સાથે તેમને પોતાના ઘરે બોલાવ્યા. તને તારા જૂથ સાથે એક વર્ષ માટે જંગલને છોડવું પડશે ક્લેરા. જાઓ અને અત્યારે જ આ જંગલને છોડી દો. પણ અમારો શું વાંક છે મહારાજ? તારા જૂથની એક કીડીએ હાથી દાદાને હેરાન કર્યા છે. જો કોઈ બીજું હોત તો હું તેને વધારે દંડ આપત, પણ કીડીઓને હું શું દંડ આપું? ભૂલ તમારી છે, કારણ કે જો કોઈ કીડી જાણી જોઈને ભૂલ કરે છે તો તને જ દોષી માનવામાં આવશે ક્લેરા. ક્લેરા પોતાના જૂથ સાથે જંગલને છોડવા જ જઈ રહી હતી ત્યાં એક કાળો ધુમાડો તેમની આજુબાજુ ફેલાવા લાગ્યો અને જોત જોતામાં તે ધુમાડો એક મોટી કીડીના આકારમાં ફેરવાઈ ગયો. હું છું કીડીઓની મોટી રાણી, એટલે જાદુઈ મહારાણી. તમે તો આકારમાં બહુ મોટા છો જાદુઈ મહારાણી. હા, હું આકારમાં મોટી છું,
અને આવો આકાર હું તમારા બધાનો કરી શકું છું, પણ તેના બદલામાં મારી એક શરત છે. કઈ શરત? તારે કીડીઓના અપમાનનો બદલો લેવો પડશે, અને મોટું કદ થયા પછી જંગલના બીજા પ્રાણીઓને પણ મારવા પડશે. ના, અમને તારી કોઈ શરત મંજૂર નથી. વેરોનિકા, મને કંઈ ગડબડ લાગે છે. મેં મારા જીવનમાં આવી મોટી કીડી વિશે ના તો ક્યારેય સાંભળ્યું છે અને ના ક્યારેય જોયું છે. તું તેની વાતમાં ના આવીશ વેરોનિકા. જો તું ઈચ્છે તો હું તને કીડીઓની રાણી પણ બનાવી શકું છું. બોલ, શું તને સ્વીકાર છે? હા, મને સ્વીકાર છે. અને એક મોટો ધમાકો થયો. વેરોનિકા અને બીજી બધી કીડીઓનો આકાર એક મોટો અને પહોળો થઈ ગયો, ફક્ત ક્લેરા વગર. તું આજ લાયક હતી ક્લેરા, હવે આમ જ રહે. વેરોનિકા મોટી થઈ ગયેલી કીડીઓને કહે છે, ચાલો મારી સાથે. આ જંગલમાં પ્રાણીઓએ આપણને ખૂબ હેરાન કર્યા છે, હવે સમય છે તેમને બતાવી દેવાનો. વેરોનિકા તે રહસ્યમય જાદુઈ મહારાણીને લઈને પોતાના જૂથની સાથે ત્યાંથી જતી રહી, અને જોત જોતામાં તેણે થોડી જ વારમાં જંગલમાં તબાહી મચાવી દીધી. જંગલનો રાજા સલાહકાર ઘુવડ ઉડતો ઉડતો જંગલના રાજા પાસે પહોંચી ગયો અને તેની આંખે દેખેલી બધી વાત જંગલના રાજાને કહી દે છે. મોટી થઈ ગયેલી કીડીઓનું જૂથ થોડી જ વારમાં અહીં પહોંચી જશે મહારાજ. તો હવે હું શું કરું? કોઈ મને સલાહ આપો. મને લાગે છે આ કામ એ જ ચુડેલનું છે કે જેને તમે જંગલમાંથી બહાર કાઢી હતી. તેણે જ કીડીઓનો આકાર મોટો કરીને આપણી સાથે બદલો લેવાનું વિચાર્યું છે. તેને બુદ્ધિથી હરાવવી પડશે મહારાજ. થોડી જ વારમાં વેરોનિકા પોતાના જૂથ સાથે ત્યાં પહોંચી ગઈ. મરવા માટે તૈયાર થઈ જાઓ, હું મારા અપમાનનો બદલો લેવા આવી છું. અહીંયાથી પાછી જતી રહે વેરોનિકા. તને શું લાગે છે કે તું મને મારીને આખા જંગલ ઉપર કબજો કરી નાખીશ? ભૂલતી નહીં કે તારાથી પણ તાકાતવર હજુ પણ કોઈ છે. મારા કરતા વધારે શક્તિશાળી કોઈ નથી. તારી આ કીડીઓની મહારાણી, જેવી તું મને મારીશ ને તેવી આ તને મારી નાખશે. કારણ કે આ કોઈ કીડીઓની મહારાણી નથી, પણ એક ચુડેલ છે જેને મેં જ જંગલમાંથી ધક્કા મારીને કાઢી મૂકી હતી. તેની વાતોમાં ના આવીશ, તે તને મૂર્ખ બનાવે છે. તે વસ્તુ પણ તો સાચી જ છે ને, તું મારા કરતા વધારે શક્તિશાળી છે, તો તને ખતમ કરવો એ વધારે જરૂરી છે. જોત જોતામાં તે બંને અંદરોઅંદર લડીને એકબીજાને મારી નાખ્યા. તે બંનેના મરતા જ બધી કીડીઓનો આકાર પાછો નાનો થઈ ગયો. જોયું મહારાજ, બુદ્ધિમાં કેટલી શક્તિ હોય છે. તેથી જ તો મેં તને રાજ્યનો સલાહકાર પસંદ કર્યો છે. તું સાચું જ બોલ્યો હતો. જો હું તેમનો મુકાબલો મારા બળથી કરત ને તો હું માર્યો ગયો હોત. એ બધું તો ઠીક છે મહારાજ, પણ આ કીડીઓનું કરીએ શું? ભૂલો નહીં કે આ પણ એટલી જ દોષી છે. જો તેઓ ચુડેલની વાત માનીને લાલચમાં ના આવત ને તો આ વાત સુધીની નોબત ના આવત. અને એટલામાં જ ત્યાં ક્લેરા ઢસડાતી આવી પહોંચી. તેમની તરફથી હું તમારી માફી માંગુ છું મહારાજ, તેમનો કોઈ જ દોષ નથી. બધો જ વાંક વેરોનિકાનો હતો અને તે મરી ગઈ છે. તેને તેના કર્મનું ફળ મળી ગયું મહારાજ, તમે આમને છોડી દો. ક્લેરા બરાબર કહે છે મહારાજ, આ બધાને છોડી દો. જે પણ ભગવાન કરે છે તે સારા માટે જ કરે છે. હવે જુઓ ને, પેલી ચુડેલનો અંત કેવો સરળતાથી થઈ ગયો. તું બિલકુલ સાચું કહે છે. જાઓ, મેં તમારા જૂથને માફ કર્યું. ક્લેરા ખુશી ખુશી ત્યાંથી જતી રહી.